ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે આદેશ ફાર્મ હાઉસ ધરાવતા ખેડૂત પટેલ ભીખાભાઈ નેટવરભાઈ પોતાની 50 વીઘા જમીન ધરાવે છે, જેથી તેઓએ અગાઉ ઘઉં, કપાસ, તુવેર, ડાંગર અને અન્ય પાકોનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ ઝાઝી સફળતા ન મળતા ખેડૂતે મહેનતકશ અને હિંમતવાન હોય તેમને કેરીની ખેતી પ્રત્યે પ્રણય કર્યું હતું. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે આદેશ ફાર્મ હાઉસ ધરાવતા ખેડૂત પટેલ ભીખાભાઈ નટવરલાલભાઈ પોતાની 50 વીઘા જમીન ધરાવે છે, જેથી તેઓને અગાઉ ઘઉં, કપાસ, તુવેર, ડાંગર તેમજ અન્ય પાકોનું ઉત્પાદન કર્યું, પરંતુ તેમાં ઝાઝી સફળતા ન મળતા આ ખેડૂત મહેનતકશ અને હિંમતવાન હોય તેમણે કેરીની ખેતી પ્રત્યે પ્રયાણ કર્યું અને તેમણે નજીકના ગોઈમા ગામ કેરી માટે આંબાના ઉછેર કરી ખેતીનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવીને તેણે પોતાની 50 વીઘા જમીનમાં કેરીની ખેતી કરવાનું નક્કી કર્યું. તેના માટે તેમણે 2x2 ઉનાળામાં ખાડા ખોદીને છાણિયું, ખાતર, ઉદ્ધવ પાવડર, GSF, સીના કલ્ચર જૈવિક ખાતર નાખી તેનો ઉનાળાનો ધમધમતો તાપ અને પછી ચોમાસા પહેલા તમામ ખાડાઓ પૂરી દઈ સમય પ્રમાણે પાણી પિયત આપી જેથી છોડને પ્રોત્સાહન મળે અને ગોમાઈ ગામના ખેડૂત કિરીટભાઈ પટેલ પાસેથી લાવેલા કેરીના પાક માટેના આંબાની કલમને પોતાના ખેતરમાં રોપી દેતા સમય જતા 2-3 વર્ષમાં આ આંબા કલમમાંથી આંબાનું ઝાડ તૈયાર થતા ધીરે ધીરે અલગ અલગ પ્રકારની કલમો આંબાની જેમ કે આમ્રપાળી, મટલિકા, ઓમપુરી, બેગમ, પલ્લી, વનલક્ષ્મી, નીલેશ્વરી, સિંધુ, સીડલેસ, લંગડા, રામપુરી, તોતાપુરી વગેરે જાતનું વાવેતર કરતા હાલ આ આંબાઓ પર કેરી લાગી છે. મીઠી મધ જેવી તેમજ ખાટી સ્વાદિષ્ટ કેરીઓ લૂમને લૂમનો ઉતારો કેરીઓના આવતા હાલ કેરીઓની સીઝન ચાલતી હોય તમામ પ્રકારની કેરીઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન આવતા આથી કાચી કેરીઓ જ અમર ફાર્મ હાઉસ તેમજ ગુજરાતના મહારાષ્ટ્રના વિવિધ તાલુકામાં વેચાણ કરતા સારી એવી આવક મેળવી રહ્યા છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ઢાઢરના કિનારે આવેલું આદેશ ફાર્મ એ અમારા મિત્ર શ્રી ભીખાભાઈ નટવરભાઈ પટેલનું છે. એમને છેલ્લા 20-25 વર્ષથી જે આંબાની વાડીનું એ કરેલું એમાં છાણિયું ખાતર, દિવેલીનો ખોળ અને આ બધું એ કરીને અત્યારે સારામાં સારી કેરીની એ ઉત્પાદન લે છે અને કેરી ખાવામાં ઘણી મીઠાશ છે. એમાં લગભગ 22-24 જાતો કેરીની છે. એમાં આમ્રપાલી, કેસર, લંગડો, સોનપરી અને ઘણી બધી વેરાયટીઓ છે જે એની મીઠાશે બહુ રહે છે અને ગળપણ બહુ રહે છે અને આખા ગુજરાતમાંથી ઘણા ખરા ગ્રાહક અને સિટી લેવલના જે માણસો છે એ આંબાવાડિયામાંથી કેરી લે છે અને ઘેર પોતે પકવી અને સારી એવી કરે છે. આ કેરી વગર કેમિકલે પકવેલી હોય છે અને એની મીઠાશ પણ સારી રહે છે અને ખાવામાં એની ગુણવત્તા વધારે રહે છે. ડભોઈ તાલુકાના ઢાઢર કિનારે આવેલા ભીલાપુર ગામે આ આદેશ ફાર્મ આવેલું છે. અહીં આગળ અમે લગભગ 23-24 ટાઈપની આંબા વાવેલા છે. સદર વાવેતર 50 વીઘામાં અમે લોકોએ કરેલું છે. લગભગ 1100 થી 1200 કલમો અમારી અંદર સમાવેલી છે. એની અંદર અમારી અલગ અલગ વેરાયટીઓ છે. જે વેરાયટીઓ અમે લોકોએ મેં પોતે અને ઉદવાડા પાસે પર્યા કેન્દ્ર નજીકથી ગોઈમા ગામે સુરેશ ફાર્મ એન્ડ નર્સરી કિરીટભાઈ પટેલ પાસેથી આ કલમો મેં મેળવેલી. આ કલમો વાવતા પહેલાં ઉનાળાની અંદર 2x2 ખાડા ખોદી એની અંદર છાણિયું ખાતર, માટી, ઉદ્યોગ ટ્રીટમેન્ટ બધું આપી અને ખાડા તપાવી દીધા. ત્યારબાદ ચોમાસું આવતા પહેલાં ખાડા બંધ કરી અને ઓગસ્ટ મહિનાની અંદર કલમો લાવી અને આ બધી કલમોનું વાવેતર કરેલું. આની અંદર અમારી પાસે આમ્રપાલી, મલ્લિકા, નીલેશ્વરી આ બધી એકદમ હાયર સુગરવાળી કેરી છે જેની મીઠાશ ઘણી હોય છે કુદરતી. એમાં 24% જેટલું સુગરનું પ્રમાણ હોય છે જે ઘણું વધારે છે. ત્યારબાદ અમારી પાસે આગળ કેસર, આમ્રપાલી અરે કેસર, લંગડો, સબદા, બેગનપલ્લી, સિંધુ સીડલેસ એટલે આફૂસનો ટેસ્ટ, 15 ગ્રામની ગોટલી અને લગભગ 225 ગ્રામનો કેરી થાય છે. આ ટાઈપની કેરીઓ અમે લોકોએ જાત જાતની વાવેતર કરી. અત્યારે આંબા અમારા ફૂલ સિઝનમાં છે અને સમગ્ર ગુજરાતમાંથી આ બાજુ આ તરફ આવતા જતા લોકો અમારા ફાર્મની મુલાકાત લે છે અને અહીંયાથી કાચી કેરી મેળવી અને એ લોકો પોતે ઘરે પકવે છે. આ બધી કેરી અમે નૈસર્ગિક રીતે પકવીએ છીએ અને કેરીના મોર આવ્યા બાદ અમે આવતા પહેલાં અમે લોકોને છાણિયું ખાતર ને બધું આપીને પાણી આપીએ છીએ. આખા આંબાવાડિયાની સિઝન દરમિયાન કેરીમાં ગુટલી બાંધતા સુધીમાં અમે 4 પાણી આપી દઈએ છીએ જેથી કરીને કેરીની સારામાં સારી ગુણવત્તા જળવાય અને નેચરલ રીતે પાકી શકે. આ ટાઈપની અમે લોકો એની કાળજી લઈએ છીએ અને રેગ્યુલર વાડિયાની અંદર સફાઈ રહે એ ટાઈપનું કૃત્ય કરે છે જેથી કરીને બીજા બધા રોગો ઉપર ચડી ના બેસે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.